नमस्कार, सौराष्ट्र न्यूज साथ हूँ निशित राजगुरु। बुलेटिन की शुरुआत हेडलाइंस थी। राज्य में थयो छे सार्वत्रिक वरसाद, ज्यां ओछो वरसाद त्यां पाणी पहोंचाड़शे महसूल प्रधान ने जाहेरात। ओखाना दरिया में डूबी नवसारी की बोट, चार खलासी लापता, छ नो आबाद बचाव। गीर गढ़ा जमझरी खूद पास लपसो युवान पग, पग लपसता डूबियो युवान। भावनगर शिहोर प्राथमिक आरोग्य केन्द्र में बे नवजात शिशु मौत, तबीब पर सारवार में बेदरकारी आक्षेप। राजकोट में टोबेको फ्री मेला की थीम उड़ा लीरे लीरा, खुलेआम वेचाय पान मसाला। भाजप शासित राज्यों मुख्यमंत्रियों आती काले दिल्ली में बैठक, सीएम रूपाणी, नीतिन पटेल, जीतू वाघाणी सहित रहते उपस्थित। बुलेटिन की शुरुआत करिए अति महत्वपूर्ण समाचार जे गांधीनगर थी मिली रहा है। श्वेतांग पटेल ने 4 लाख रूपया सहाय की जाहरात कर नायब मुख्यप्रधान नीतिन पटेले आ जाहरात करी है। आपने जानिए पुलिस कस्टडी में श्वेतांग मौत थूं, पटेल युवान है, श्वेतांग पटेल जेनु पुलिस कस्टडी दरमियान मौत थूं। आपने जानिए कि जयरे पाटीदार आंदोलन चालू थूं, राज्य की परिस्थिति वणसी थी, दरमियान श्वेतांग पटेल मौत ने लईने अनेक विवादों उभा था। श्वेतांग पटेल परिवार ने हवे नायब मुख्यमंत्री नीतिन पटेले 4 लाख की सहाय करी है। तो हवे धीरे धीरे कही शकाय राज्य सरकार दलित मुद्दों होय के पछी पाटीदार मुद्दों होय, हवे धीरे धीरे सरकार क्या क्या एवं साबित करवा इच्छी रही छे के तमाम लोको अथवा तो तमाम पक्ष सरकार नी, राज्य सरकार नी साथे छे। संवाददाता मेहुल देसाई हमारी साथे फोन लाइन पर जोड़ाया छे। मेहुल, फरी एक बार पाटीदार अनामत आंदोलन दरमियान जे घटना घटी ते परिवार ने हवे 4 लाख की सहाय करिए, जो समग्र घटना जोईए तो आ पहला दलितों ने रिझवानो प्रयास, त्यारबाद हवे पाटीदार ना युवान ने अथवा तो पाटीदार समाज ने रिझवानो प्रयास, क्या ने क्या एवं नहीं लागी रह्यु के राज्य सरकार ए साबित करवानो प्रयत्न कर रही है कि तमाम राज्य पक्षों होय के पछी समाज होय ए राज्य सरकार नी साथे छे। ચોક્કસ નિશ્ચિત વાત કરીએ તો એક વર્ષ નો સમયગાળો થઈ ગયો છે, પાટીદાર અનામત આંદોલન થયું અને ત્યારબાદ જે તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યાં પોલીસ કસ્ટડીમાં જે જેનું મોત થયું હતું તેમને તેની સહાયની જાહેરાત કરી છે। છેલ્લા એક વર્ષથી સહાય માટે પણ તેઓ દેશે વારંવાર તેની જે સમાચારો અભ્યાસ થયા હતા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આજે સમગ્ર જે ઘટના બની હતી, ઘટના બાદ જે શ્રીકાંતજી પરિવારને સહાય મેળવવામાં પણ વંચિત રહી હતી, ત્યારે જે દલિત સમાજ દલિત આંદોલન થયું છે અને પાટીદાર આંદોલન થયું છે, ત્યારબાદ સમાજ જે જ્ઞાતિવાદી સમીકરણો રચાય છે, ત્યારબાદ તમામ સમાજ સરકારની સાથે છે, તેની સાથે રાખવા માટે ખાસ કરીને આ જાહેરાત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય જે જાહેરાત છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી નિશ્ચિત, બિલકુલ મેહુલ, ધન્યવાદ જાણકારી માટે। અને એક મહત્વપૂર્ણ સમાચાર પોરબંદર થી, જ્યાં સમાચાર પ્રમાણે વાત કરીએ તો પોરબંદરમાં પોલીસ જવાનોનું નોકરીનું ભારણ ઓછું થશે તેવા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। પોલીસ વડા તરુણ દુગ્ગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, પોલીસ જવાનોને 8 કલાક નોકરી કરવા પરિપત્ર કર્યો છે। હાલ 3 શિફ્ટમાં જવાનો પાસેથી નોકરી લેવાશે અને તમામ જવાન 8 કલાકની નોકરી કરશે। રાજ્યમાં આવું પરિપત્ર બહાર પાડનાર પોરબંદર પ્રથમ એવો જિલ્લો સાબિત થયો છે। પોલીસ વડા તરુણ દુગ્ગલ છે જેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણય પ્રમાણે વાત કરીએ તો જે સામાન્ય રીતે એમએનસી કંપનીઝ અથવા તો કોર્પોરેટ કંપનીઝમાં જોવાતું હોય છે તેવી રીતે 8 કલાકની શિફ્ટ વાઇઝ નોકરી કરવા પરિપત્ર બહાર પાડ્યો છે। અજય સિલો અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। અજય, ખાસ જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તરુણ દુગ્ગલ દ્વારા, એક રીતે જોઈએ તો પોલીસ માટે ખૂબ જ ફાયદાકારક આ નિયમ લાગુ નિયમ પુરવાર થશે? જી ચોક્કસ, નિશ્ચિત આપને જણાવી દઉં કે પોરબંદર જે જિલ્લો છે તે રાજ્યનો સૌ પ્રથમ એવો જિલ્લો બનશે
કે જ્યાં પોલીસ જવાનો માટે થઈને 3 શિફ્ટમાં એટલે કે 8 કલાકની નોકરી કરવાનો એક પરિપત્ર પોરબંદર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે જે જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓને દિવસ દરમિયાન 8 કલાકની ફરજ લેવા માટે જે લેટર છે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે અને આપને જણાવી દઉં કે જે થોડા દિવસો પહેલા પણ જિલ્લા જે પોલીસ વડા છે તરુણ દુગ્ગલને તેમણે જિલ્લાના પોલીસ તેમજ કર્મચારીઓ પાસેથી એક અભિપ્રાય પણ મંગાવ્યો હતો કે જિલ્લાના કર્મચારીઓને વીકલી ઓફ આપશો કે કેમ, ત્યારે આ એક ફરી એક વખત આ જે પરિપત્ર કર્યો છે તેને લઈને પોલીસ કર્મચારીઓમાં હાલ ખૂબ જ આનંદનો માહોલ છવાયો છે. જી બિલકુલ અજય, ધન્યવાદ જાણકારી માટે. હવે વાત કરીએ વરસાદની. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યના મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે અછત રાહતની રિવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્યના 250 તાલુકાઓમાંથી 236 તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ થયો છે, જ્યારે ચોમાસાના સરેરાશ વરસાદને સરખામણીમાં આ વર્ષે સારો વરસાદ થયો હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. જોકે જે તાલુકાઓમાં ઓછો વરસાદ થયો છે તે તાલુકાઓમાં અછત રાહતના નિયમોને બાજુએ રાખીને પણ પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા ચાલુ રાખી હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. આજની તારીખ સુધીમાં ગુજરાતમાં 509 mm એવરેજ વરસાદ પડ્યો છે. 250 તાલુકામાંથી 236 તાલુકા એવા છે કે જ્યાં 8 ઇંચ કરતા પણ વધારે વરસાદ થયો છે. જ્યાં 5 ઇંચ વરસાદ ઓછામાં ઓછો પડે એ પછીના 25 દિવસ સુધી, જ્યાં સુધી નવો ઘાસચારો ન આવે ત્યાં સુધી, ઉગે નહીં ત્યાં સુધી, રાજ્ય સરકારે એ વિસ્તારોને ઘાસચારો આપવાની જાહેરાત કરેલી, એ પણ અત્યારે ચાલુ છે. તો રાજકોટમાં વરસાદે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો હવામાન ખાતા દ્વારા હજુ આગામી 24 કલાક સુધી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જામનગર શહેરમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો અમુક સ્થળો પર હળવા વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે, જેને લઈને સ્થાનિકો પણ ઝરમર વરસાદનો આનંદ માણતા નજરે ચડ્યા હતા. આ તરફ ઓખાના દરિયામાં નવસારીની બોટ ડૂબી જવાની ઘટના સામે આવી. જે બોટ ડૂબી ગઈ છે તેનું નામ ઓમ સાઈરામ કૃપા છે. હાલ તો એવી વાત સામે આવી છે કે 4 ખલાસીઓ લાપતા છે. બોટમાં કુલ 10 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 6 ખલાસીઓનો બચાવ કરવામાં આવ્યો છે. ક્યારેક ધોધની મુલાકાત લેવી જોખમી થઈ પડે છે. આવો જ એક બનાવ ગીર ગઢડામાં બન્યો છે, જેમાં એક યુવાન ઝમઝીર ધોધ પાસે રહેલી પાળીને કૂદવા જતા અકસ્માતનો ભોગ બન્યો છે. પાળી કૂદતા અચાનક તેનો પગ લપસ્યો અને તે ધોધમાં પડી ગયો હતો. જામવાડાના ઝમઝીર ધોધમાં આ યુવાન ડૂબતા સ્થાનિક તરવૈયા સહિત ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. મહત્વનું છે કે આ યુવાન જેતપુર પાસેના ચીમડી ગામનો છે. તે પોતાના પરિવાર સાથે ફરવા આવ્યો હતો. એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. તો એક ગંભીર અને ફરી એકવાર સેલ્ફીએ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં લાવી દીધો છે. કારણ કે આ પહેલા પણ સેલ્ફીએ અનેક મુશ્કેલીઓ ઊભી કરી છે, પછી તે પુલ પરથી નીચે પડવાની વાત હોય કે ધોધમાં પડવાની વાત હોય. બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન ઓછો વરસાદ નોંધાયો છે, જેથી જિલ્લાના તમામ તળાવો અને ડેમો ખાલી ખમ થઈ ગયા છે. ભર ચોમાસે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા ઉભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી બોટાદમાં આવેલ કૃષ્ણાસાગર તળાવ તેમજ બીજા અન્ય ડેમ ભરવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ તેનો યોગ્ય અમલ નહીં થતાં કોંગ્રેસ અને ખેડૂતોએ રેલી યોજી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
साथ ही आ मामले योग्य निर्णय नहीं लेवाय तो आमणांत उपवास पर बेसवानी खेडूतोए चीमकी पण उच्चारी हती। छेल्ला पांच वर्ष थी खेडूतोने सरकार वायदा आपे छे कि अमे कृष्णसागर तळाव भरशू, सरवानो गोमा डेम भरशू अने कानिया डेम भरशू, तेम छतां आज दिन सुधी डेमो भरवामां आव्या नथी। एना अनुसंधाने आजे बोटादना खेडूतो अहीं कलेक्टरशीने आवेदन पत्र दई अने सरकारना आंख उगाडवानुं काम कर्युं छे, त्यारे आवता दिवसोनी अंदर जो आ डेम भरवामां नहीं आवे तो आ खेडूत छे आमणांत तपास पर कलेक्टर ऑफिस सामे बेसे, एनाथी पण जलद कार्यक्रमो पण आपशे। अत्यारे भावनगर महानगरपालिका संचालित शिक्षण समिति हस्तकनी बे नवी बंधानारी शालाओनुं खातमुहूर्त भाजपना प्रदेश प्रमुख जीतू वाघाणीनी उपस्थितिमां करवामां आव्युं हतुं। शाला नंबर 50 अने 51 अनुक्रमे कुंभारवाड़ा अने चित्रामां निर्माण पामनार छे। आ प्रसंगे संसदीय सभ्य भारतीबेन शियाळ, मेयर नीमूबेन तेमज शिक्षण समितिना चेरमेन रामदेवसिंह गोहिल सहितना महानुभवो हाजर रह्या हता। आनंद है कि मारा मत विस्तार नी अंदर गरीब अने मध्यम वर्ग नो कुंभारवाड़ा ने चित्रा फुलसो नो विस्तार छे। प्रमुख बन्या पछी पहली वखत शिक्षण नु काम ते मारा गरीब अने मध्यम वर्ग ना विस्तार मा भावनगर नी अंदर जाहिर कार्यक्रम मा थई रह्यो छे, त्यारे बाळको एना विस्तार ना रहीशो सौने हुं शुभकामना आपुं छुं। मने कायम गरीब अने मध्यम वर्ग ना लोको नो प्रेम आ विस्तार माथी खूब रह्यो छे, त्यारे आजे पण जे उमळकाभेर स्वागत थयुं छे, जे कार्यक्रम संपन्न थयो छे एने हुं खुशी व्यक्त करू छुं। સૌરાષ્ટ્ર ન્યૂઝમાં સમય એક વિરામનો। વેલકમ બેક। આ તરફ યુવતીએ એફઆઈએસની એક ચેરમેન સામે જાતીય શોષણનો યુવતી આરોપ લગાવતા રાજકોટ ખાતે વીટીવીની ટીમ પહોંચી હતી, જ્યાં અરવિંદ ગજેરાની ઓફિસ બંધ હાલતમાં જોવા મળી હતી। તેમજ અરવિંદ ગજેરા હાલ ફરાર છે, ત્યારે યુવતીના આરોપ સામે અરવિંદ ગજેરા ક્યારે મીડિયા સામે આવશે તે એક સવાલ છે। ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અરવિંદભાઈ ગજેરા ઉપર અમદાવાદમાં એક યુવતી દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેના દ્વારા જાતીય સતામણી કરવામાં આવી રહી છે। પરંતુ આ વીટીવીની ટીમ જે છે એને જ્યારે અરવિંદ ગજેરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। અત્યારે હાલમાં હું રાજકોટમાં જે ગૃહરક્ષા એપાર્ટમેન્ટમાં અરવિંદભાઈ ગજેરાની ઓફિસ છે ત્યાં છું, પરંતુ તમે જોઈ શકો છો કે આ જે ઓફિસ જે છે એને અહીં તાળા લાગેલા છે કે ઓફિસ જે છે એ બંધ છે અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જે છે અરવિંદભાઈ તરફથી સામે આવી રહી નથી। પરંતુ આ જે આક્ષેપો જે છે એ યુવતી દ્વારા લગાવવામાં આવ્યા છે એ સાચા છે કે ખોટા તે ત્યારે જ ખબર પડશે કે અરવિંદભાઈ ગજેરા જે છે એ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપશે। પરંતુ હાલમાં તો એવું કહી શકાય કે અરવિંદભાઈ ગજેરા જે છે એ પોતાના પર લાગેલા આક્ષેપોથી ભાગી રહ્યા છે અને તેઓ અત્યારે ફરાર છે। સૌરાષ્ટ્રની શાન ગણાતા રાજકોટ મેળાને ટોબેકો ફ્રી બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે આ ટોબેકો ફ્રી મેળો કેટલા અંશે સફળ રહ્યો છે આવો જોઈએ। લાખોની જનમેદની મેળાની મજા માણી રહી છે, ત્યારે બીજી તરફ લોકો પાન મસાલાની મજા માણી રહ્યા છે। જોકે જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે મેળામાં જે કોઈ પાન ફાકી કે બીડી સિગારેટ પીતા દેખાશે તેની સામે 100 થી લઈ 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે। ત્યારે જાહેરનામાની એસી તેસી કરી મેળામાં પાન મસાલા અને ગુટખા ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે। બહુ મોટી સંખ્યામાં લોકો એમાં હાજર આવે છે, 1-1.5 લાખ લોકો એમાં એક સાથે આવતા હોય, કોઈ નાના મોટા કેસો એમાં બનતા હોય છે, તેમ છતાં અત્યાર સુધી મેક્સિમમ દંડ આપણે કરવામાં આવ્યા છે અને 59 કેસો આપણે એમાં દંડ કરીને રકમ વસૂલ કરવામાં આવી છે। તેમ છતાંય અગર કોઈ બાળકોનો ઉપયોગ કરતા હોય તો બહુ ગંભીર બાબત છે। લોકમેળામાં દરરોજ 4 લાખ જેટલા લોકો આવે છે। આ માનવ મહેરામણમાં પાન મસાલા અને ગુટખાના વેપારીઓ નાના બાળકો પાસે માવાનું વેચાણ કરાવે છે, જે મુલાકાત આવેલા યુવા તેમજ બાળ માણસ પર વિપરીત અસર થઈ શકે છે। છતાં થોડા અંતરે કલેક્ટર કચેરીમાં બેસતા જિલ્લા કલેક્ટરનું શું કહેવું છે? જે લોકો વેચાણ કરતા હોય અને અમારો ઉપયોગ ના કરતા હોય અને એ પ્રતિબંધનું પાલન ના કરતા હોય તો અમે બહુ કડકથી કડક કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ।
ટીમો બનાવીને પકડશું, દંડ લેશું અને જરૂર પડશે તો એને આપણે લાયસન્સ બી ત્યાં રદ કરવા સુધીની કાર્યવાહી અમે કરશું। જિલ્લા કલેક્ટર દ્વારા વ્યસન મુક્તિ માટેનું એક ખૂબ જ સરાહનીય પગલું લેવાયું, પરંતુ આ અભિયાનમાં જો સ્થાનિકોના સાથ ન મળે તો પછી આવા જાહેરનામાનો આગળ પણ માત્ર ફિયાસ્કો જ થતો રહેશે। કેમેરામેન ધવલ ગુંડલે સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ। સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ ત્યારે પોરબંદર ખાતે પણ જન્માષ્ટમીનો મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મેળા રસિકો મેળાની મજા માણી હતી। જો કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે પોરબંદર તંત્ર સજ્જ હતું અને મેળામાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો। 60 જેટલી ખાણીપીણી સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 300 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી, પરંતુ આજે સવારથી શરૂ થયેલા વરસાદના કારણે મેળામાં લોકોની પાંખી હાજરી જોવા મળી। જો કે કેટલાક લોકોએ તો વરસાદને વિઘ્નરૂપ ન ગણીને વરસતા વરસાદમાં પણ મેળાને વાણ્યો હતો અને અલગ અલગ રાઇડ્સમાં બેસી રંગીલા રાજકોટની ઉત્સવપ્રિય પ્રજાની પ્રતીતિ કરાવી હતી। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ પહેલા શરૂ થયેલો મેળો હજુ બે દિવસ સુધી ચાલુ રહેશે। રંગીલા રાજકોટવાસીઓ મેળાની મન ભરીને મજા માણી રહ્યા છે અને મેળાને લઈને રાજકોટ શહેરની રંગત પણ વધવા પામી છે। દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે રાજકોટમાં પણ મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો। તેમાં તમામ ગોવિંદાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મટકી ફોડ કાર્યક્રમ બાદ તમામ કૃષ્ણ ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો। જય કનૈયા લાલકીના નાદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું। જોધપુર હાઈકોર્ટમાં હાર્દિકની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં જોધપુર કોર્ટે રાજસ્થાન સરકારને નોટિસ ફટકારી છે અને આ અંગે ખુલાસો કરવા આદેશ આપ્યો છે। આ કેસમાં હવે આગામી મહિને સુનાવણી થઈ શકે છે। મહત્વનું છે કે હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ઉદયપુરમાં કામચલાઉ ઘરે હાર્દિકને ગેરકાયદેસર નજર કેદ રાખવાનો રાજસ્થાન પોલીસ સામે આક્ષેપ કર્યો છે। તેમનો આક્ષેપ છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશનું બદ ઇરાદાના કારણે ખોટું અર્થઘટન કરાયું છે અને પોલીસ અધિકારીઓએ હાર્દિક પર ખોટી શરતો લાદી છે। આ પોલીસ અધિકારીઓએ હાર્દિકને કહ્યું છે કે તે નજર કેદ હેઠળ છે। પોલીસે હાર્દિકને ધમકી પણ આપી છે કે એ ઘરની હદની બહાર પગ મૂકશે તો માઠા પરિણામ ભોગવવા પડશે। ઉલ્લેખનીય છે કે હાર્દિકને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે, આપ્યા પછી તે ઉદયપુરમાં કોંગ્રેસ નેતાના ઘરે રહે છે અને થોડા દિવસો પહેલા ઉદયપુરના આઈજીએ હાર્દિકને બોલાવીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી વિના તેનું નિવાસ નહીં છોડવા ફરમાન કર્યું હતું। રાજસ્થાન હાઈકોર્ટમાં થયેલી પિટિશનને પગલે હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે। સમાચારોમાં સમય, વધુ એક વિરામ લો। વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ન્યૂઝ। ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાવાની છે, જેમાં ભાગ લેવા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દિલ્હી જશે, તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મહામંત્રી ભીખુ દલસાણીયા પણ દિલ્હી જવાના છે। બેઠકમાં પ્રજાને સ્પર્શતી યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે। એક મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં યોજાવા જઈ રહી છે, જેમાં ભાજપ શાસિત જેટલા રાજ્યો છે તેના
मुख्य प्रधान तेना नायब मुख्य प्रधान अने मोटा भागना जे प्रदेश अध्यक्षो छे ते पण आ बैठक में हाजरी आपे तेवी शक्यता छे। आ बैठक में प्रजा ने स्पर्शती जेटली योजनाओ छे ते अंगेनी समीक्षा करवामां आवशे, साथोसाथ विकासना जे कार्यो आगळ धपावाना छे ते अंगे पण चर्चा थाय तेवी शक्यता छे। चर्चा विचारणा करवा माटे अने खास करीने दरेक राज्यनी जे मोटी महत्वनी योजना होय के जेनो लाभ बीजा राज्यो पण जो ले तो तेना नागरिकोने वधु सारी सेवाओ सरकार तरफथी आपी शकाय एवी बधी ज बाबतोने ध्यानमां राखी बधा ज मुख्यमंत्री अने उपमुख्यमंत्रीओनी मीटिंगनुं आयोजन करवामां आव्युं छे। 125 કરોડના વિશાળ દેશમાંથી રિયો ઓલિમ્પિકમાં માત્ર 2 મેડલથી ભારતને સંતોષ માનવામાં આવ્યો, જો કે તેના કારણોમાં જોવા જઈએ તો ગુજરાત જેવા આર્થિક સદ્ધર રાજ્યમાં પણ શાળાઓમાં રમતગમત પાછળ શાળા દીઠ માત્ર વર્ષે 1000 રૂપિયાની પણ ફાળવણી કરવામાં ન આવતી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે। અનેક શાળાઓમાં તો રમતગમતના મેદાન પણ ન હોવાનો સ્વીકાર ખુદ રાજ્ય સરકાર કરી રહી છે। શાળાને મંજૂરી આપતી વખતે શાળા પાસે રમતગમતનું મેદાન હોવું જોઈએ તે તેની પ્રાથમિક શરત ગણવામાં આવે છે। ઉજાલા એલઈડી બલ્બ વેચાણમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે દ્વિતીય ક્રમે મહારાષ્ટ્ર છે। ગુજરાતમાં 1.95 કરોડ એલઈડી બલ્બનું વેચાણ થયું છે। તો ઉજાલા એલઈડી બલ્બ જે સરકાર આ યોજના લઈને આવી સસ્તા ભાવે એલઈડી બલ્બ વેચવાની જે આ યોજના છે તેમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય બીજા ક્રમે આવ્યું છે। 1.95 કરોડ એલઈડી બલ્બનું ગુજરાતમાં વેચાણ થયું છે અને આ આંકડા સાથે જ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે જ્યારે મહારાષ્ટ્ર બીજા ક્રમે આવ્યું છે। કંપની સેક્રેટરીના પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। જો અમદાવાદ સેન્ટરની વાત કરવામાં આવે તો આ પરિણામ 2.54% આવ્યું છે। દુઃખની વાત તો એ છે કે ટોપ 25માં અમદાવાદમાંથી એક પણ વિદ્યાર્થીનું નામ નથી। સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ, રજા આપો, નમસ્કાર।